અને હવે વાત કરીએ મહેસાણાના ચૂંટણી સંગ્રામની. મહેસાણા ભાજપનો ગઢ માનવામાં આવે છે. જ્યારે ભાજપને દેશમાંથી માત્ર બે બેઠક મળી હતી તેમાંથી એક લોકસભા બેઠક મહેસાણા હતી. હાલ સ્થિતિ થોડી ઘણી બદલાઈ છે. મહેસાણામાંથી ભાજપની જૂથબંધીના સમાચાર સપાટી પર છે ત્યારે સવાલ એ છે કે શું આ આંતરિક ખેંચતાણ ભાજપને નડશે. મહેસાણામાં ચૂંટણી મહાસંગ્રામ. ભાજપ ફરી રચશે ઇતિહાસ. કોંગ્રેસમાંથી કોણ હશે ઉમેદવાર? મહેસાણા એક એવી લોકસભા બેઠક જ્યાં ભાજપનો દબદબો આજકાલથી નહીં પરંતુ 1984થી છે. જ્યારે ભાજપ સમગ્ર દેશમાં માત્ર બે બેઠક જીતતું હતું તેમાં પણ એક મહેસાણાની બેઠક હતી. 1984માં 26માંથી 24 બેઠક કોંગ્રેસને મળી હતી. ભાજપ રાજ્યમાં 26 બેઠક જીતવાની સાથે 5 લાખથી વધુની લીડની વાત કરી રહ્યું છે. છેલ્લી બંને ટર્મથી ભાજપ 26માંથી 26 બેઠક જીતી રહ્યું છે. એટલે કે 1984માં ભાજપને ધોબી પછાડ આપનારી કોંગ્રેસ હવે છેલ્લી બે ટર્મથી ગુજરાતમાં ખાતું પણ નથી ખોલી શકી. ત્યારે ભાજપનો દાવો છે કે આ વખતે પણ કોંગ્રેસને ખાસ કોઈ મત નહીં મળે. મહેસાણા ખૂબ સમજણવાળો આખો જિલ્લો છે, શિક્ષિત પણ છે અને પોતાની આગવી વિચારધારાવાળો પણ છે. અને જ્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે ગુજરાતની જે વિકાસયાત્રા ચાલુ કરી, સંસ્કારની અસ્મિતાને પુનઃસ્થાપન કરવાની શરૂઆત કરી, આખો મહેસાણા જિલ્લો સાહેબની સાથે થઈ ગયો. અને આજે હું માનું છું ત્યાં સુધી ક્યાંય રળ્યા ખળ્યા ક્યાંક કોંગ્રેસના મત નીકળે તો નીકળે, બાકી મત પેટીઓ ખાલી નીકળશે, બૂથ ઉપર ટેબલો નહીં મુકાય, અંદર બેસવાવાળા પણ શોધવા પડશે. 1984માં મહેસાણામાં જ્યારે ભાજપ જીત્યું, સમગ્ર દેશમાં 2 સીટો મળી, ત્યારે આખું દેશ મહેસાણાને ઓળખતું થઈ ગયું. આજે વડાપ્રધાન આ જિલ્લાના છે, આખું દેશ જાણે છે મહેસાણાને. કઈ દિશા તરફ મહેસાણા હવે આગળ વધી રહ્યું છે શું લાગે છે? દેશ આગળ વધી રહ્યો છે એની ખુશી છે. એનું કારણ છે 1984માં મહેસાણા આખા ભારતમાં ઓળખાતો થયો, પરંતુ આજે આદરણીય નરેન્દ્રભાઈના કારણે મહેસાણા સમગ્ર વિશ્વમાં ઓળખાતું થયું છે. દરેક જગ્યાએ, દરેક દેશની અંદર ક્યાંક ને ક્યાંક મહેસાણાનું પ્રતિનિધિત્વ તો હશે જ, પરંતુ દેશનું પ્રતિનિધિત્વ કરતા આદરણીય પ્રધાનમંત્રી સાહેબના કારણે મહેસાણા અને ગુજરાત સમગ્ર વિશ્વમાં ઓળખાતું થયું. ભાજપે મહેસાણામાં ઉમેદવારની જાહેરાત કરી દીધી. પ્રચાર પણ પ્રચંડ રીતે થઈ રહ્યો છે. જોકે કોંગ્રેસ હજુ સુધી ઉમેદવારને જ પસંદ નથી કરી શકી. મહેસાણા લોકસભા બેઠકની સાથે વિજાપુર વિધાનસભા પેટા ચૂંટણી પણ છે. બંને બેઠક પર કોંગ્રેસ ચિંતિત છે, છતાં કોંગ્રેસને વિશ્વાસ છે કે બેકારી અને મોંઘવારી જેવા મુદ્દાઓને લઈને મતદારો કોંગ્રેસને જરૂર મત આપશે. કોંગ્રેસ વિચારધારાવાળી પાર્ટી છે, એટલે હંમેશા ગરીબલક્ષી યોજનાઓ, બેરોજગારી, મોંઘવારી જેવો પ્રાણ પ્રશ્ન, જે કૂદકે ને ભૂસકે મોંઘવારી વધી રહી છે અને ખેડૂતોના અને શિક્ષણ સ્તર જે બગડી રહ્યું છે તેવા પ્રાણ પ્રશ્નોને ઉઠાવી પ્રજા સમક્ષ જઈ અને યુપીએ શાસન સમય દ્વારા જે રૂપિયાની શાખ, અત્યારના વડાપ્રધાન જે કહી રહ્યા હતા કે રૂપિયાની વેલ્યુએશન ઘટે એટલે ભારતની શાખ ઘટે, તો અત્યારે રૂપિયાની વેલ્યુએશન કેટલે પહોંચી છે ડોલરની સામે તે જોઈ લેવું જોઈએ અમને. મહેસાણાની બેઠક ભાજપનું ગઢ જરૂર છે. જોકે છેલ્લા કેટલાક દિવસોમાં જેવી રીતે ભાજપમાં જૂથબંધી સામે આવી છે, ભાજપના ભરતી મેળાના કારણે ભાજપમાં આંતરિક વિખવાદ વધી રહ્યો છે. જૂના કાર્યકરોમાં વધતો અસંતોષ અને ખટરાગ ભાજપને આ ઊંચાઈ પરથી પટકી પણ શકે છે તેવું રાજકીય વિશ્લેષક માની રહ્યા છે. કોંગ્રેસના પતનના કારણો તમે વિચારો, કોંગ્રેસ કેમ પડ્યું? 400 પ્લસ સીટ હતી રાજીવ ગાંધીના સમયમાં, અને એ પછી એવો ભવ્ય સમયમાંથી કોંગ્રેસ અત્યારે મુખ્ય વિરોધ પક્ષ નથી બની શકતો એવી કક્ષાએ પહોંચી ગયું. તો એ કેવી રીતે પહોંચી ગયું? તો કારણ કે એને કોંગ્રેસે, એક તો એના સાથી પક્ષોને કોઈ ધ્યાનમાં ન લીધા, કોંગ્રેસે એને જે પોષણ આપતી સંસ્થાઓ સેવાદળથી માંડીને બધી જ જે સંસ્થાઓ છે એના તરફ દુર્લક્ષ સેવ્યું,
અને એ બધા પરિબળો કાર્યકર્તાઓને ધ્યાનમાં ન લીધા, નેતાઓનો પક્ષ બની ગયો, આવી બધી પરિસ્થિતિઓથી આપણે બધા જાણીએ છીએ કે કોંગ્રેસ પાસે વિચારધારા હતી પણ વિચારધારા મજબૂત ન બનાવી શક્યા. તો ભાજપ હવે એ દિશામાં જવા માંડ્યો છે. ભારતીય જનતા પક્ષ પણ કાર્યકરોની અવગણના, આપણે જે રીતે ઉમેદવારોનો વિરોધ થાય છે એના પરથી આપણને દેખાય છે કે કાર્યકરોની અવગણના, લોકોની અવગણના, એને પોષણ આપતી સંસ્થાઓ જે છે એ થોડીક હવે મોઢું ફેરવવા માંડી છે, એની સક્રિયતામાં ઘટાડો થયો છે. ઠીક છે, એક ગુજરાતમાં તો એવું રહેવાનું કે આ વખતે પણ કદાચ 26માંથી 26 સીટ આવે, કદાચ એકાદ બે કપાય તો કપાય, બાકી તો 26એ 26 સીટ આવે જ, કારણ કે મોદી સાહેબ ગુજરાતી છે, એ એક ફાયદો રહે. પણ ભાજપને પણ હવે એ જ દિશામાં જવાનું છે, અને જો ભાજપ ધ્યાન નહીં આપે તો ભાજપ પણ પટકાશે. મહેસાણામાં કોંગ્રેસ પોતાના ઉમેદવારની જાહેરાત છેલ્લી ઘડીએ કરે તેવું લાગી રહ્યું છે. મહેસાણામાં પાટીદાર સમાજનો દબદબો છે. ભાજપે પાટીદાર સમાજમાંથી આવતા હરિભાઈ પટેલને ઉમેદવાર બનાવ્યા છે, ત્યારે કોંગ્રેસ પણ કોઈ પાટીદારને જ ટિકિટ આપે તેવી શક્યતાઓ છે. મહેસાણાથી મનીષ મિસ્ત્રી, TV9.